તાપીના ગોરખડી ગામની બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વ્યવસાય થકી વર્ષે લાખ રૂપિયાથી વધુની આવક મેળવી છે। તાપીના બોરખડી ગામની બહેનો ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વ્યવસાય થકી વર્ષે લાખ રૂપિયાથી વધુ આવક મેળવી છે। વર્ષ 2019માં વ્યારા કૃષિ કેન્દ્ર ખાતે નાળિયેરના રેસામાંથી વિવિધ પ્રકારના ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાની તાલીમ લીધી હતી। બોરખડીની બહેનોએ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે। મૂર્તિના વ્યવસાય થકી વાર્ષિક રૂપિયા 1,06,000થી વધુની આવક મેળવી રહ્યા છે। નાળિયેરના રેસામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સુશોભનની વિવિધ વસ્તુઓનું સર્જન કરી રહ્યા છે। આ સાહસમાં વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓનો સહયોગ પણ મળ્યો હતો। અમે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ નારિયેળી રેસામાંથી, જેથી કરીને કે ઓછા પાણીમાં વિસર્જન થાય અને પ્રદૂષણ પણ ન ફેલાય એ બાબતે જ્યારે ગયા વર્ષે અમે કામ ચાલુ કર્યું તો ડીડીઓ સરનો ખૂબ ખૂબ આભાર કે અમને બધી જ મૂર્તિ વેચાણ કરાવી આપી અને એ લોકોએ બોરખડીના અંદર પ્રવાસ દરમિયાન જ્યારે આવ્યા હતા અમારા ફળિયામાં તો ઘરની પરિસ્થિતિ જોઈ અને એ લોકોને લાગ્યું કે બેનની ઘણી બધી તકલીફ છે કે જગ્યાનો પ્રોબ્લેમ છે, અમારા ઘરે એવું છે કે મારાથી વધારે કામ કરી શકાય તે પોઝિશન નથી, જગ્યા નથી મારા માટે, એટલે એ લોકોએ ચર્ચા કરી અને વન વિભાગ તરફથી મને આ ઘણો બધો સપોર્ટ મળ્યો છે કે જેથી કરીને સેલિંગ માટે દુકાન અને કામગીરી માટે જગ્યાનો પણ આયોજન થઈ ગયું છે મારા માટે।